આ મુલતાનમાં આવેલા પ્રહલાદપુરી મંદિરના અવશેષો છે. આ નરસિંહ મંદિર છે જે પ્રખ્યાત બહાઉદ્દીન ઝકારિયાના ધાર્મિક સ્થળની નજીક છે. એક સમયે હિન્દુઓ માટે મુલતાનનું પ્રખ્યાત યાત્રાધામ હતું. મોટા પ્રાંગણમાં બનાવાયેલા મંદિરમાં ધર્મશાળા પણ હતી અને પ્રાર્થના માટેનો ખંડ પણ હતો. પરંતુ આ બધું હવે જાણે કે ખંડેર બની ગયું છે. શકુંતલા દેવી એ સ્થાનિક હિન્દુ કાર્યકર્તા છે. તેઓ આ મંદિરના જીર્ણોદ્ધાર માટે અવાજ ઉઠાવી રહ્યા છે. નામ પહેલે મુલિસ્તાન થા ફિર પહેલાદપુરી હુઆ ઓર અબ ઇસે મુલતાન કહેતે હૈં. યહાં હરના કશ્યપ કી હુકુમત થી. પહેલાદ મંદિર જો થા મુજે કહાવતો મેં કહા જાતા હૈ કે 5000 સાલ પુરાના યે મંદિર હૈ. લેકિન જિસ વક્ત इसको बनाने का सोचा गया ना, वो मुझे इतना पता है कि 1861 में इसके लिए चंदा इकट्ठा किया गया और इसे बनाया गया. એક માન્યતા મુજબ આ મંદિરનું નામ પ્રહલાદ પરથી પડ્યું, જે મુલતાનના પૂર્વ રાજા હિરણ્યકશિપુના દીકરા હતા. પ્રહલાદે નરસિંહ અવતારના માનમાં આ મંદિર બનાવડાવ્યું હતું. હિન્દુ માન્યતા મુજબ હોલિકા દહનની શરૂઆત ત્યારથી જ થઈ હતી. આ મંદિરને ભાગલા વખતે પણ કોઈ નુકસાન નહોતું પહોંચ્યું, પરંતુ 1992માં કેટલાક તોફાની ટોળાએ તેને ધ્વસ્ત કરી નાખ્યું. વર્ષ 2006 બાદ મંદિરની જમીન પર બહાઉદ્દીનના ધાર્મિક સ્થળે આવતા યાત્રાળુઓ માટે ખાવાની વ્યવસ્થા ઊભી કરી દેવાઈ. પાકિસ્તાનના હિન્દુઓએ તેનો જબ્બર વિરોધ કર્યો. તેમનું કહેવું હતું કે આ પાકિસ્તાનના બંધારણ વિરુદ્ધ છે. 2008 में जिस वक्त मंदिर प्रहलाद के साथ ही शाह महमूद कुरैशी साहब लंगा खाना बनवा रहे थे, उस वक्त हमने फैसला किया कि प्रहलाद मंदिर को बहाल करना चाहिए, लंगा खाना यहाँ पे नहीं बनवाना चाहिए. उस वक्त तमाम एनजीओ के प्लेटफार्म से हमने आवाज़ उठाई, मीटिंगें की, कॉन्फ्रेंस की, एहतजाज किए. फिर हमने પ્રેસ ક્લબ કે સામને હી હોલી ખેલી, ધૂમ મચાઈ, હમને એક દૂસરે પે રંગ ફેંકે, ખુશિયાં મનાઈ ઓર હમને પાકિસ્તાન કો બતાયા. ઇસકા મકસદ યહી થા કે હમારે પાસ પ્રહલાદ મંદિર મૌજૂદ હૈ, લેકિન હમ વહાં પે હોલી કા ત્યોહાર નહીં મના સકતે. આખરે હિન્દુઓએ આ જગ્યા પર વધુ બાંધકામ ન થાય તે માટેનો સ્ટે ઓર્ડર લઈ આવ્યા. વડાપ્રધાને મંદિરના જીર્ણોદ્ધાર માટે 50 લાખ રૂપિયા ફાળવ્યા, પરંતુ કામ ક્યારેય શરૂ ન થયું. હવે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તાત્કાલિક મંદિરનું પુનર્નિર્માણ શરૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે મંદિરને હોળી માટે ખુલ્લું મૂકવામાં આવે. અધિકારીઓએ પણ સુપ્રીમ કોર્ટને વચન આપ્યું છે કે મંદિરનું બાંધકામ શરૂ કરાશે. સ્થાનિક શાંતિ સમિતિએ પણ ચળવળને ઘણું સમર્થન આપ્યું, જોકે કેટલાક સ્થાનિક ધર્મગુરુઓ તેના વિરોધમાં છે. સૈયદ હમીદ સઈદ કાઝમી પણ આ મંદિરનો વિરોધ કરે છે. આજકલ જિસ તરહ બેસિક હ્યુમન રાઇટ્સ કી બાત હોતી હૈ ઉસ તમામ પસ મંઝર મેં હમ ઇસ બાત કી મુખાલફત તો નહીં કરતે, લેકિન ચંદ એક નજાકતે પેશે નજર રહેની ચાહીએ. અગર હુઝૂર ગૌસ બહાઉલ્લાહ ઝકરિયા મુલતાની કે મઝાર કે પ્રેમિસિસ મેં મસ્જિદ સે બિલકુલ એડજેસન્ટ બિલકુલ મુત્તસિલ અગર વહાં પર કોઈ મંદિર બનાયા જાય યા પહેલે પુરાના મંદિર હૈ ઉસકો રેનોવેટ કિયા જાય ઓર વહાં પર લોગો કો દાવત દી જાય જબકે વહાં પર કોઈ હિન્દુઓ કી આબાદી ભી નહીં હૈ તો યે લગતા હૈ કે જૈસે કોઈ ખામખા એક નોન ઇશુ કો ઇશુ બનાને કી કોશિશ કી જા રહી હૈ. હમારે હુકામ કો ભી ઇસ બારે મેં મુહતાત હોના ચાહીએ ઓર મેં અદાલતો સે ભી દરખાસ્ત કરૂંગા કે વો યે નજાકતે પેશે નજર રખેં ઓર ઉસી કે મુતાબિક જરા અપને ફૈસલો પર અગર વો નજરે કસાની કર સકે તો શાયદ યે હમ સબ કે લિયે બહોત ખુશાયંદ હોગા. હવે સ્થાનિક અધિકારી કહે છે કે પુરાતત્વ વિભાગે કામ હાથમાં લીધું છે અને અંદાજો છે કે થોડા વર્ષોમાં આ મંદિર ફરી પોતાના મૂળ સ્વરૂપમાં જોવા મળશે.